જય શ્રી કૃષ્ણ જય હોવું મંગલમય હોવું કાલે આપણે સમજવાની કોશિશ કરી કે આપણી આંગળીને અને અંગૂઠાને અંગૂઠાને ખાસ સંભાળો અગ્નિ તત્વ છે અગ્નિ વગર બધું જ નકામું અંગૂઠા વગરની આંગળીઓ વિધવા છે વિડો છે અનાથ છે યાદ છે એકલવ્યની વાત એકલવ્ય આદિવાસી આચાર વિચાર વગરનો પણ શરીર સૌષ્ઠ હટ્ટો કટ્ટો સ્વાપદ મારીને ખાનારું જનુની ટોળીમાં રહેનારું તિરંદાજીમાં એકો એક બાણે ઉડતા પંખીને વિધિ નાખે એકવાર એણે જોયું કે ગુરુ દ્રોણ કૌરવ પાંડવોને બાણવિદ્યા શસ્ત્રવિદ્યા શીખવી રહ્યા છે એણે ગુણુ ગુરુદ્રોણને વિદ્યા શીખવા આજીજી કરી પણ ગુરુએ ના પાડીને કહ્યું કે આ રાજવિદ્યા છે માત્ર રાજકુંવરો માટે જ છે સંછેડાયો ક્રોધે ભરાયો હુંકાર કરતો પગ પછાડતો ચાલી ગયો એણે ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી અને એક ધ્યાનથી વિદ્યા શીખવવા શીખવાની શરૂઆત કરી ગુરુદ્રોણને એ આત્મસાત કરવા લાગ્યો આત્મસાત કરી આ એની સાધના હતી અને એણે ગુરુ પાસે જે વિદ્યા હતી તે આત્માથી ખેંચી અને શીખવાનો પ્રયત્ન શરૂ કર્યો કેટલાય વર્ષો બાદ વિદ્યા આત્મસાત થઈ ગુરુને ખબર પડી હવે મને એ પિક્ચર ક્લીન નથી થતું કે ગુરુ એકલવ્ય પાસે ગયા કે એકલવ્ય ગુરુ દ્રોણ પાસે આવ્યો પણ બંને મળ્યા એ વાત ચોક્કસ છે એક કહેવું હતું ગુરુદેવનું કે આ તો મારો તિરસ્કાર કર્યો એકલવ્યને થયું કે ગુરુદેવે મારો તિરસ્કાર કર્યો મને એ વિદ્યા ભણાવવાની ના પાડી કારણ કે હું ક્ષુદ્ર હતો છતાં મેં આપને ગુરુ માન્યા આપની મૂર્તિ બનાવી ગુરુને કહી રહ્યો છે બંને મળ્યા ત્યારે આપની પ્રેરણાથી મેં આપની વિદ્યા પ્રયત્ન કરી સાધના કરી અને મેં આત્મસાત કરી અને હું આપને એ ગુરુદક્ષિણા આપવા આવ્યો છું કહો આપના ચરણે ગુરુ દક્ષિણામાં હું શું ધરું ગુરુ દ્રોણ બહુ જ મુત્સદી હતા માનવના મનને એના વિચારોને એને માપતા જરા પણ વાર નહીં લાગતી એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કે ક્યાંક એકલવ્યનો વિચાર બદલી જાય તો તુરંત બોલ્યા વત્સ તારા હાથનો અંગૂઠો કાપી મને ગુરુ દક્ષિણામાં આપ એકલવ્ય પણ ક્ષણનો વિચાર કર્યા વગર જમણા હાથનો અંગૂઠો શેળીનો ટુકડો કરે તેમ ઉડાડી દીધો ગુરુચરણે ધરી દીધો જુઓ ચિત્ર પાછું ફરીને જોયા વગર ચાલી ગયો તીર કામ તીર કામનો ઘા કર્યો કારણ કે હવે તે કદીએ બાણ ચડલાવી નહીં શકે જીવનની ક્ષણ ક્ષણ વિદ્યા શીખવાની સાધનામાં ખપાવી દીધી આજે હારી ગયો નાસી પાસ થયો આજે ક્યાંય એકલવ્યનું કોઈ નામ પાડવા પણ તૈયાર નથી આવું કેમ ગુરુ આવા ઘાતકી કેમ બન્યા બહુ જ લાંબી વાત છે કારણ કે એ જમાનામાં બધી જ વિદ્યા બધા બાળકોને ભણાવવામાં નહીં આવતી રાજકુમારોને જ શસ્ત્રવિદ્યા અસ્ત્રવિદ્યા બાણવિદ્યા ભાલા વિદ્યા તીર કામઠા જેવી વિદ્યાઓ વિદ્યા ઘોડે સવારી હાથી સવારી તમામ વિદ્યા શીખવવામાં આવતી અને યોગ સાધના કરાવવામાં આવતી પણ આ વિદ્યા બધાને ભણાવવામાં ન આવતી કારણ કે જ્યારે મેદાનમાં દુશ્મનો સામે લડવા જવાનું હોય ત્યારે રાજકુંવરો અને એના જ સાથીદારો જતા નાની વ્યક્તિ કોઈ જતી નહીં ગુરુદ્રોણે વિચાર કર્યો કે એકલવ્ય જેવો ક્ષુદ્ર અનપટ ક્રોધી ઘાતકી જો આ વિદ્યા આત્મસાત કરશે તો કંઈક કેટલું નુકસાન થશે સમષ્ટિમાં આજે જુઓ નાના નાના બાળકો પણ બંદૂક ચલાવતા શીખી શીખી ગયા છે ગોળીઓ ચલાવતા શીખી ગયા છે લાયકાત વગરની વિદ્યા બી ઘાતક બને આજે ભણેલો ગણેલો યુવાન જો મા બાપની ચેષ્ટા કરતો હોય મા બાપનું અપમાન કરતો હોય વડીલોનું અપમાન કરતો હોય ગુરુનું અપમાન કરતો હોય તો ધિક્કાર છે આવી વિદ્યાને અને ધિક્કાર છે એની કમાણીને આજનો યુવાન ઘણી જગ્યાએ હું આવું જોઉં છું કે મા બાપનું માન રાખતો નથી મા બાપ બેઠા હોય તો આમ જ ચાલ્યો જાય વડીલ બેઠું હોય તો જાણે જાણતા જ નથી આવકાર પણ ના આપે આવકાર પણ ના આપે વિદ્યા એટલે આવી વિદ્યા એટલે માત્ર પુરુષની નહીં આવી છોકરીઓ પણ બહુ જ જોઈ છે મેં કે વડીલ બેઠો હોય તો સામું પણ ના જવે પાણીનું નામ પણ ભાવ પણ ના પૂછે છે અને એમ પટાવ થઈને ચાલી જાય అవి విద్యా శుక